હવે આ દેવલો આવે ને તો રસોઈ થઈ ગઈ, આવે એટલે બધા બેહી જાય, પણ આ લોકો બહુ વાર લગાડે, પણ ટાઢું થઈ જાય, પણ જો ચૂલો ઠંડો થઈ ગયો. આ હું એકલા એકલા બકો છો, અને કાલ છે ને શાકમાં મીઠું જ નહોતું નાખ્યું, અને યાદથી મીઠું નાખજો, આ તમારા દીકરા મારી ઉપર રાડું પાડે. તો બટા સાખીન તાર નાખી દેવાય ને, પણ એને ઉપરથી મીઠું નાખેલું ભાવતું નથી. બટા નથી ભાવતું તો પણ એમાં તું મારી પર હું કામ બરાડા પાડેસ? હવે ઉંમર થઈ, હવે કઈક ભૂલીય જવાય, એટલે જ કહું છું કે એના કરતા તું ખા બનાવી લેતી હોય તો. મારે બીજા કેટલાય કામ હોય ને, આ તમારી સેવા કરવા કરતા તે ઈ ન કરું હું. લ્યો એમાં બધા મસાલા હારે લઈને બેહવાનું, એટલે એકેય વસ્તુ ભૂલાય નહીં. હું હારે લઈને જ બેહું છું, પણ તોય તે હવે ઉંમર છે, આમ નાખતા નાખતા ભૂલી જવાય. પણ હું એમ કહું બટા, ઈ તારે જરાક સાખી ને મીઠું નાખીને ગરમ ન કર, ન ખાય સુલો તો હજી ગરમ જ હોય. મને તમારા હાથનું ખાવાનું નથી ભાવતું, પણ આ તો હું કરું, મને બનાવવાનો કંટાળો આવે એટલે તમારી ઉપર હોપવું પડે. અને આટલું બધું શાક બનાવો, આપણે ત્રણ જણા સેવી, આ નાખી દેવાનું મોંઘા ભાવનું, પણ હજી ક્યાં આપે બનાવાય? પણ તું આટલા બધા હું કામ મરાડા પાડે, આટલું આમ તું શાક છે, આપણે ત્રણેય બાકી છીએ જમવાના, આપણે ખાઈ લઈ પછી વધે જ મને કેજે. ઈ પહેલાય કાલનું પડ્યું તું, ઈ મેં નાખી દીધું ભૂંદરાને. હા તો પણ તું નો ખાય તો હું કરું? એટલે હું ભૂંદરી છું એમ કેવા માંગો તમે? તમસે ને બા આઈથી વયા જાય છો બા. આ અમે તમાર વારો પૂરો થવા આવ્યો છે હવે, એટલે ફોન કરો ને શહેરમાં, અને તમને તમાર બસની ટિકિટ લખાઈ દે. લપ લપ કરસ ને એટલે હું તને કહું, આ જો હું ક્યારની લહણ ફોલું તો તે કીધું બા લાવો હું ફોલી નાખું. હું શું કરવા કહું? આ બધું તમારું કામ છે ને, એટલે તમારે કરવાનું, હું એક વસ્તુય નહીં કરું. બેટા વહુ આવે પછી કોનું કામ હોય? તમારું જ હોય ને, વહુને બીજા બહારના કામે હોય ને? હા ઈ વાત હાસી, એ હું તો કહું કે ભગવાન છે ને તારે પેટે એક નહીં બે દીકરા દે, પછી બે વહુ આવે ને પછી તને કેવીક રાખે છે ને, ઈ હું જો જીવતી હોઈશ તો જોઈશ, નહીં તો પછી મારો રામ જાણે. એટલે તમે હું કેવા હું માંગો છો? એ કાઈ ને તું જે સમજે છે ઈ. એટલે હું સમજી, તમે કેવો પેલા મને? તું એટલી બધી કઈ બુદ્ધુ થોડી છો, અક્કલ વગરની છો, તું બધું સમજે કે અત્યારે હું જે બા ઉપર વિતાડું છું, ઈ મારી વહુ મારા પર વિતાડશે. બસ બસ હવે મને કઈ ટોન મારવાની કઈ જરૂર નથી, તમારું કામ કરો, અને અડધું લહણ તો ફોફા વાળું હખનું ફોલો ને હખનું. બટા હજી આ ફોલવાનું બાકી છે, આ ફોફા વાળું છે, આ ફોલેલું આય છે, હવે આમાં ફોફો હોય તો મને કે. જોરો આય જોરો દેખાય? ઈ દેખ મોચ્યો આવ્યો તો તું કર ને, માર તો મોતિયો આવ્યો જ છે, એટલે તું મને બબ્બે દેખાશ. હા તમે તમારી બીજી વહુને હેરાન કરવા ન જતા કા? નકરો તમે ઠેકો જ લઈ રાખો છો મને હેરાન કરવાની. હે તલ એક વાત કહું બટા, હા શું કહું, મને અહીંયા ગામડે વધારે ફાવેશ તો હું કામ મારા વારા કરોશ, અહીં રાખને મને, જો તારું આ બધું કામ કરી દઉં, તારી હારે રહો, અને આ છે ને ગામડાની હવા મને ફાવી ગઈ છે. ત્યાં શું થાય છે ખબર? એના ઘરમાં છે ને બે જ રહેવું પડે, કોઈના મોઢા દેખાય નહીં, કારણ કે બહાર તો નીકળાય નહીં. અહીં તો એ તું ન હોય, દેવલો ન હોય તો જો આ ખાટલો ઢાળીને હું અહીં બેહું ને, એ દહ જણ કહેતા જાય, એ સીતારામ બા સીતારામ, તો મને એવું સારું લાગે. તમને તો બધે ગમે, તો હું આખી જિંદગી અમારે ધાસવાના તમને, અમારે કઈ નવરાઈ નથી તમને રોટલા ઘડીને દેવાની. બેટા અમારે બેઉ દીકરાઓ નાના હતા તો મેં તો કોઈના વારા ન કર્યા, બેઉને હસવ્યા, નહોતા હસવાતા તોય એ પારકા ઘરના કામ કરીને બેઉને મોટા કર્યા. મેં કોઈ દી એ લોકોને વારા ન કર્યા કે એ કામ રહ્યો ને એ કામ રહ્યો, તો તમે બે ને બે સાર સાર મળીને એક માને ન હસવી શકતા? હસવી શકું છું, પણ તમે તમારા બે દીકરા વારો તારો કર્યો ને, એકને શહેરમાં મોકલો, બંગલો ગાડી બધું, અને અમે ગામડામાં રખડવી. તમને ક્યારે વિચાર થયો કે મારા નાના દીકરાને હું શહેરમાં મોકલું, એને થાય બંગલા ગાડી ને એવું? જરાય નહીં. બટા તું તો આજકાલની આવેલી,
મને બધી ખબર છે, પણ મારો નાનો દીકરો જ ન માન્યો ને, એ તો કહે કે માં મારે તારી હારે ગામડે જ રહેવું છે. ઓલો મોટા ભાઈ ભલે વયો ગયો, પણ મારે ન જ જવું, હું કરું બોલ. નાના દીકરાને તો ઓહો શહેરમાં જવું છે, પણ આ તમે હરખો જવાબ નથી આપતા ને, એટલે નકરું મોટો દીકરો મારો, મોટો દીકરો આમ છે આમ છે, એટલે એને એમ થાય કે આ ડોહીને ન કહેવું ને તો વધારે સારું. તો ઠકરું કામ કરજો હવે, લ્યો અને સર ટિકિટ બુકિંગ કરાવો. ઈ હું કરાવવાની હતી, અને ટરડાઈને વહી ગઈ. મને થોડું કાંઈ વાંચતા લખતા કાંઈ સમજતા આવડે છે, જે કરવું હોય તમારે કરવાનું હોય, પણ હું છે ને આ દેવલાને કહું છું કે મારે છે ને શહેરમાં ન જવું, મારે અહીંયા જ રહેવું છે. જો દેવાંગનો ફોન આવ્યો હતો અને હું અત્યારે ગામડે જાઉં છું. ગામડે જવું છે? ગામડે જાઉં છું એટલે તમારા બાને પણ અહીંયા લાવવાના હશે ને? હા, કારણ કે છેલ્લા 20-25 દિવસથી બા ત્યાં છે, તો સીધી વાત છે એ લોકોના ઘરમાં પણ ઝઘડાઓ થાય છે અને મારે સમજવું જોઈએ. પણ તને આ વખતે દામિની કહી દઉં છું કે જો બા હવે આ ઘરમાં આવે ને તો પ્લીઝ મહેરબાની કરીને એમને શાંતિથી રહેવા દેજે, એમની સાથે કોઈ મગજમારી ના કરતી. તો હું કેમ ને ઘરમાંથી ગાડી મૂકું છું? હું કેમ ને ખાવાનું નથી આપતી? જો તમારે તમારા બાને અહીંયા લાવવા હોય ને તો લઈ આવો, પણ પછી જે ઘરમાં થાય ને મને નો કહેતા. અત્યારથી ફોન કરું છું. ફોન? તું મને આવા જવાબ શું કામ આપતી હશે? તો કયા જવાબ આપ? સીધી વાત છે ને, એ લોકો ગામડે રહે છે તો બાને ત્યાં સાચો તો શું થઈ જવાનું છે? હવે આ ઉંમરે બાને કઈ ધક્કા ખવડાવવાના? 20 દિવસ અહીંયા ને 20 દિવસ ત્યાં, પરમનેન્ટ ત્યાં રાખે તો શું વાંધો છે એમને? એવું તો હું તને પણ કહી શકું ને કે બા હંમેશા માટે અહીંયા જ રહે તો તને શું વાંધો છે? બાની ઉંમર થઈ ગઈ છે, આ ઉંમરે શહેરમાં રહીને તો સારું ન લાગે. હવે પહેલેથી બા ગામડે રહ્યા છે અને ગામડેથી તમે અહીંયા લાવવા માંગો છો. જુઓ, મને છે ને બા રહે છે તો બિલકુલ નહીં પોસે. હા, બાનું જે તારું, કારણ કે તને છે ને અહીંયા રાખવા નથી એટલે એમ, પણ તને એમનું કામ કરવું ગમતું નથી. હું તો કહું છું કે જ્યારે પણ આવે ત્યારે તારે બહાર જ જમવાનું કેમ ગોઠવવું પડે છે? બહારથી જ ઓર્ડર કરવો પડે છે. આ જોબ કરીને હું થાકી ગઈ છું, મારાથી ઘરના કોઈ કામ નહીં થાય. હા, બા અહીંયા આવે તો બચારા ઘરનું બધું કામ પણ એ કરે, સારી વાત કહેવાય. કોણે કીધું કે તમારા બા કામ કરે છે? અહીંયા આવે ને એટલે ઠેલો અહીંયા મૂકી દેશે ને પથારો પાથરીને બેહી જશે, કઈ કામ તો કરતા નથી. વારે વારે એક ને એક વસ્તુ મગાવ્યા કરે. 5 મિનિટ થશે ને તો પાણી મગાવશે, 5 મિનિટ થશે તો ચા મગાવશે, 5 મિનિટ મને નવરી નથી બેસવા દેતા. અને આખો દિવસ ઓફિસના કામ કરવાના, એ ઘરે આવીને એમને ઢસડા કરવાના. હા, ઢસડા કરવાના? હા બા, મને ખબર છે ત્યાં સુધી કામ તો કરે જ છે. કદાચ હું હાજર ના હો અને તમે મને કહી શકો કે ત્યારે બા કામ નહીં કરતા હોય, પણ હું જ્યારે હાજર હોઉં છું ત્યારે બા તો મને એવું જ કહે છે કે કામ તો ઘણું બધું હું કરાવું છું. હા તો કરાવે છે ને, તો ઉપકાર નથી કરતા અને તમને ખબર જ છે ને. તો ઠીક છે, સાંભળી લો, ચોખ્ખું ચોખ્ખું કહું છું, તમારા બા આ ઘરમાં મને નથી પોસાતા, નથી ગમતા, નથી ગમતું મને એમનું કામ કરવું. એવું ન વિચારાય દામિની, બચારા ક્યાં આટલા મોટા ઘરમાં નડવાના છે, એમની રૂમમાં પડ્યા રહે છે, ખાવાનું આપો તો ખાઈ લે છે અને શાંતિથી બહાર અહીંયા મંદિરમાં જશે, સત્સંગ કરશે અને બધા લોકો સાથે બેસશે, ત્યાં સમય જતો રહેશે. હા, ગઈ વખતે આવ્યા હતા ત્યારે મંદિરે જ મોકલ્યા હતા, મંદિરેથી ઘરે આવવાનો રસ્તો ભૂલી ગયા હતા, લેવા જવા પડ્યા હતા. દર વખતે એવું નહીં થાય. એટલે મારી વાત સાંભળો, આપણે લોકો શહેરમાં રહીએ છીએ, તમારા બા અને તમારા ભાઈ ગામડે રહે છે, ગામડે હવે ખર્ચ શું હોય કાંઈ ના હોય, અને શહેરમાં ખર્ચા કેટલા થાય તો તમારા ભાઈને એટલું ના ખબર પડે, એટલી ના ખબર પડે એમને? એને બધી જ ખબર પડે છે, અને ખબર તો આપણે પાડવી જોઈએ, કારણ કે મોટા છીએ તો મોટા તરીકે આપણે થોડું ધ્યાન તો આપવું જોઈએ. તો એ નાના છે ને, તો એમને વધારે સમજવું જોઈએ. એમને ખબર પડી છે કે મોટો ભાઈ છે બિચારો, ત્યાં 4-5 પૈસા ભેગા કરે છે, આગળ આવવાની કોશિશ કરે છે, પોતે તો ત્યાં કઈ ખર્ચો હોતો નથી. હા ઠીક છે, તારી વાત બરાબર છે, પણ અત્યારે હું એમને તેડવા માટે જાઉં છું એટલે હું એમને લઈને જ આવીશ. એક કામ કરો ને, તમારા બા અહીંયા કેટલા દિવસ રહેવાના છે? જ્યાં સુધી એમને ગમશે ત્યાં સુધી, તું જ્યાં સુધી આ ઘરમાં શાંતિ રહે, શાંતિ લેવા દઈશ ત્યાં સુધી. હું શાંતિ? અરે તમારે શાંતિ જ લેવી છે ને તો મને કહી દો, એનો પણ રસ્તો છે મારી પાસે. આ તમારા બા અહીંયા એન્ટ્રી કરે અને હું એક્ઝિટ કરું. હા કેવી વાત કરે છે તું? હા હું પિયરે જતી રહું ને, એટલે તમારા બાને 10 દિવસ 15 દિવસ મહિનો દી, 2 મહિના 6 મહિના વર્ષ દિવસ જેટલું રહેવું એટલું રહીને અહીંયા. દામિની સમજવાની કોશિશ કર
હા કોઈ તારી વાત ન કહેવાય અને આવી રીતે તું વાત પણ ન કરી શકે પ્લીઝ. મારી કરતા તો તમે તમારા બા સાથે વધારે ખુશ રહો છો કે નહીં? હું તો તમને ગમતી નથી. તું ગમવાની ક્યાં વાત આવી છે? હું તો ફક્ત એટલું કહું છું કે બા અહીંયા આવે તો શાંતિથી રહીએ આપણે સાથે. હા, ઘરમાં મારું કઈ માન જ નથી. માન હોત ને તો મારે એટલી આર્ગ્યુમેન્ટ ના કરવી પડત. હંમેશા તારું જ માન્યું છે અને તે કહ્યું છે એમ જ કર્યું છે અને એટલા માટે જ બાના વારા થઈ ગયા છે. થોડા દિવસ થયા તો થોડા દિવસ અહીંયા બચારા તો ક્યાં રહેવું એ સમજાતું નથી એમને. હા, એક મારી લીધે નહીં, આ તમારા ભાઈની વહુ એ પણ એવી જ છે. એને પણ છે ને બાને સચવા ગમતો નથી. વારા એટલે પણ થયા છે. હા, એને પણ સાચવા નહીં ગમતા હોય કારણ કે એ પણ તારા જેવા જ છે ને. સ્વભાવ બધા એવા જ છીએ ને, ખાલી સારા તો તમે એક જ છો. જાઓ લઈ આવો તમારા બાને. ના ના ના, હા ઠીકડા. હા હા બેટા, આ રામુ કાકાને કહી દીધું છે આ વાડીએ છે ને ખાતર અને દવા બધી નાખી દે અને રાતે વાહુ માર જવું પડશે પાણી વાળવા. હતું તો બેટા, તું રાતે વાડીએ રહેવાનો? હા, આજે રાતે વાડીએ રહેવું જ પડશે. અને આમે તે આ વાડીમાં છે ને પાવરનો કાપ છે એટલે કઈ નક્કી ન કહેવાય. એવું લાગશે તો પછી પેલા વી આવી. તું પણ બેટા, તું ભલે જા પણ વાળું કરીને જાશે ને પાણીના બે બાટલા ભરતો જાશે, ત્યાં પછી તને તરસ લાગશે. આ જો ધોમ ધકતો ઉનાળો છે તો તું શું કરે? હારું બા, એ છે ને હું ત્યાં બાજુમાં મેરામણ કાકાનો કૂવો છે ને ત્યાં કંઈક બધું ગોઠવી દે. એ તમે જરાય ઉપાધિ ન કરતા. અને હા, મારે છે ને આજે ઓલી ખાસ વાત કરવાની હતી. આ મોટા ભાઈ આવી રહ્યા છે, લગભગ આજ બપોર સુધીમાં તો આવી જાહે. તમારે જવાનું છે ને શહેરમાં, તો પછી વાડીએથી થોડું ઘણું શાક બકાલું લેતો આવું. બકાલું ને એવું બધું લઈ જાયજો. હા, મોટા ભાઈને ભાભીને એને ગમશે. બટા એક વાત કહું? હા બોલો ને, હું વાત કરવી છે. બટા મને અહીંયા ગામડાની હવા ફાવે છે, હું કામ મને શહેરમાં મોકલસ? ત્યાં છે ને રૂમમાં રૂમમાં પડી રહું. આ બે જણા મોટો ને એની વહુ તો કામે જાય, પછી આખો દી મારે કરવું હું મને જરાય નથી ગમતું. અહીંયા છે ને જો બે માણાના મોઢા ભળાય, બે હાય ઉઠાય અને અહીંની હવાય મન ફાવે છે તો અહીં રહેવા દે ને બટા. બા, હું જાણું છું કે અમે બે ભાઈઓએ આ જે કાંઈ પણ નિર્ણય લીધો છે ને એ એકદમ ગેરવ્યાજબી છે અને આમાં વૈશે તમે જ પીહાવશો. પણ બા, તમે જ કહો અમે બે ભાઈઓ બીજું શું કરી શકીએ? અમારી બે મતલબ કે મારા ઘરની બાયુ અને આ મોટા ભાઈના ભાભી એ બેમાંથી એકે સમજે એમ નથી. અને જો અમે આવું ન કરીએ તો પછી અમારે છૂટાછેડા લેવા પડે બા. એટલે બાપ, અમારા બે ભાઈઓ પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે તો બાપ તમારા વારા કાઢ્યા છે કે 15 થી તમે અહીંયા રહો ને 15 થી તમે મોટા ભાઈ ને રહો. બેટા એક વાત કહું, આ તમે બે ભાઈઓ આવ નાના ના હતા અને તમારા બાપા પાસા થયા તો મેં તો કોઈના વારા ન કર્યા. ગામના પારકા કામ કરી કરીને મેં તમને બેઉને મોટા કર્યા. મેં એવું કર્યું કે એકને આશ્રમમાં રાખું ને એકને મારી પાસે રાખું નહીં ને. તો તમે બે ભાઈઓ ને બે બાયુ ચાર જણા મળીને એક માને ન હસવી શકો? હસવી જકી ને બા, અમે અમારા તરફથી પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ કે તમને છે ને સારી રીતે હસવી શકી. પણ જુઓ બા, અમે તમે તો જાણો છો ને કે ઓણા ખેતરમાં વરસાદ નથી થયો, અમે બધું નબળું છે. એટલે તમે જો મોટા ભાઈના શહેરમાં રહેવા જાવ ને તો 15 દાડા મને ટેકો રહે અને મોટા ભાઈને તે શહેરમાં મંદી જેવું છે કે સારો નોકરી ધંધો છે નહીં. તો તમે શહેરમાંથી 15 દી અહીંયા આવો તો એને ટેકો રહે. એટલે તો બા નિર્ણય લીધો છે મળીને. બેટા તમે બે ભાઈ થઈને મારો એક અડધો રોટલો નથી રળી શકતા? મારા માટે તમારે વરમ મોળું જાય છે. તમે બે જણા બાઈ ને ભાઈ તમે બધાય સારી રીતે રહ્યો છો, ખાવશો પીવો છો. તારા ઘરે હોઉં તોય અડધો રોટલો ખાવશું, એને ત્યાં હોય તોય અડધો રોટલો ખાવશું. તો વરમ મોળું મારા હરું થાય છે? નહીં બા, વરમ નબળું જાય ને એમાં હંધાઈ ને ખોટ પડે. પણ બા, હું તો એટલું જ કહેવા માંગુ છું કે જો અમે બે ભાઈઓ ઘરમાં કઈ બોલીએ અને બાધીએ તો તમે તો જાણો જ છો ને
સૂટા સેડા સિવાય બીજું કઈ થવાનું નથી, એટલે તો બસ આના મના બેઠા છે. બસ બે ભાઈ આવી મન ધમકી દો, ઓલી હમણાં તારી બાઈ આવી હતી હેતલ, એ કહેતી હતી મન કે તમે કાંઈ રસોઈ હારી નત કરતા, શાકમાં મીઠું નત નાખતા. અરે બાપા હવે ઉંમર થઈ તોય આટલું કરું છું, અને ન નાખ્યું હોય મીઠું તો નાખી દેતા વાર કેટલી. અને મને કહેશ કે હવે તમે મન નત પોહાતા, બસ આજની બસ કરીને તમે ઘરે વયા જાઓ. અરે આવું તે કાંઈ હોય, એટલા રૂ મોટા કર્યાસ તમને. એનો તો સ્વભાવ જ એવો છે, પહેલેથી એવી જ રીતે વર્તન કરે છે. તો બે અડાડી નો દેવાય કે મારી માં તો અહીંયા જ રહે મારી પાસે, તારે સવોય જતી રહે, પણ તમને બેવ ભાઈઓને છે ને બાયુ વગર ન ચાલતું, માં વગર હાલે. ઠીક છે બા, તમે કહેતા હોય ને તો સૂટા સેડા લેવા હારું હું તૈયાર છું. બસ દેવ ધમકી એટલે હું ના પાડાય ના પાડાય એટલે ઓલન ઘરે જઈશ, 15 દી નહીં થાય. અને ન્યાથી એમ કે હવે ન્યા જાઓ, એટલે તમે મને ઓલો આ છોકરાઓ રમે દડો સમજો છો, આમથી આમ ફેંકો ને આમથી આમ ફેંકો. ના બા એવું જરાય નથી સમજતા, પણ મને લાગે છે કે તમારા દીકરાની પરિસ્થિતિ એક માં થઈને તમે નથી સમજી શકતા. હા હું તો બુદ્ધું છું, તમે નાના હતા ત્યારે કાંઈ નહોતા બોલતા ને, તોય હું તમારી ભાષા બધી સમજી જતી હતી, ખાલી રોતા એમાં કે ભૂખ્યા છો કે દુખ્યા છો. અને અત્યારે આટલું બધું બોલીએ છીએ ને, તો હું તમારી ભાષા ન સમજી શકતી, એટલી બધી બુદ્ધું છું બટા. સો બાપ મારે તમને દુખી નથી કરવા. કરો છો હા, તમે કહી શકો કે હું તમને હેરાન કરું છું, પણ એવું નથી બા, હું તો તમારી યારે હંમેશા સારી રીતે જ વર્તન કરું છું, પણ તમને હવે એવું લાગે છે તો એમ જ સહી. આ મોટા ભાઈ આવે એટલે એની અરે હાથી વાત કરી લે, એ એની ગાડી લઈને જ લેવા આવવાના છે. આજે આટલું બધું તારી બાઈ બોલે તો તારાથી એને બે વેણ નથી કહેવાતા, મારી માની આમે તું નહીં બોલ, પણ મને કહેવાય છે કે હું તમને સમજી ન થકતી. સારું બાપા જ્યાં મૂકશો ત્યાં મારાથી રહેવાય ત્યાં સુધી રહીશ, પછી હું મારો રસ્તો કરી લઈશ. જેમ તમે કહો છો ને કે અમે નોખા થઈ જશું, અમે છૂટા છેડા લેવું, એમ હું કંઈક મારું કર નાખાય. જો તમે બધા ભેગા બદલાઈ ગયું છે ગામડે. આ જુઓ ને આ હામુ જે આપણે ઓલું ખાસું દેખાય ને, ત્યાં હમણાં ડેમે બનવાનો છે, ત્યાં ડેમ બની જાય ને પછી આ પાણી અહીંયા સુધી નહીં આવે, એ બધું ત્યાં ઓલકોર જ જમા થતું રહે. એટલે સારું ને હા ડેમ ત્યાં બની જાય તો પાણીના તર તો ઉપર આવશે. હા તર તો ઉપર આવશે, પણ જે મજા અત્યારે બેહવાની છે એના આનંદ લઈ શકી ને, એ આનંદ નહીં લઈ શકાય હવે. આ જોયું નહીં તમે આપણે જે આ નિયાળમાં ભણતા હતા, એ નિયાળને આ શું કહેવાય આ રિનોવેશન કરી નાખી. હવે રિનોવેશન કરી નાખી અત્યારમાં આખું પાકા પાયે એમ બાંધકામ થઈ ગયું છે ત્યાં. આખે આખું જે કહેવાય ને બાંધકામ હતું ત્યારે બે ભાઈ કેટલા ખુશ હતા. હા બા આપણા કામે જતા બે ભણતા, અને હા મને ભણાવ્યો તને ભણાવ્યો, પણ જો ને તારે વધારે ભણવું નહોતું એટલે તે મૂકી દીધું અને મેં ચાલુ રાખ્યું. રહી વાત તો અત્યારે હું બાને લેવા માટે આવ્યો છું ને તે જ ફોન કર્યો તો ને કે વારો થઈ ગયો છે. હા બા મને આજે જ કહેતા હતા, ઈશારા રોતા થાય ઘણા, એ કહેતા હતા કે એને છે ને આપણે જે આ વારા કર્યા ને જરાય નથી ગમતું. માઇન્ડ માઇન્ડ કરીને 15 દી અહીંયા બધું રેડી થયું હોય ને ત્યાં શેર મોકલી દઈ. હવે શેર આવ્યા પછી આ શેરના વાતાવરણ પ્રમાણે પાછું બધું હેડખું થાય ને ત્યાં ગામડે આવવાનું થાય, એટલે એમને આ વાતાવરણ ફરે ને એ જરાય ગોટતું નથી. તને શું લાગે છે, મને તને કંઈ ખબર નથી પડતી એમ,
આ બધી બધાને ખબર પડતી જ હોય છે. તું તારી રીતે બધું જાણે છે કે આપણે આ બધું શું કામ કરીએ છીએ. તારી ભાભી બાનું ધ્યાન રાખવા નથી માગતી અને પોતે નોકરી કરવા માગે છે. આખો દિવસ ત્યાં કોઈના હાથ હેઠે કામ કરવા માટે વાંધો નથી, પણ પોતાના ઘરના કામ કરવા, પોતાના સાસુનું ધ્યાન રાખવું, એમાં એમને તકલીફ પડે છે. ખબર નહીં કેમ કોઈને માવતર નથી આચવા. એવું જ અહીંયા હેતલનું છે. આ હેતલ છે ને આ ગામના કોકના ખેતરમાં જઈને દાડિયું કરશે, બાકી અહીંયા ઘેરે છે ને બાને નહીં હાસવે. અને હા, બા જો કાંઈ નાની અમથી વસ્તુ મંગાવી લે ને તો રાય જેવી વાતનો પહાડ કરશે, આખું ગામ ગજવશે. સાવ સાચી વાત તારી. મારા ઘરમાં પણ માથાકૂટ થાય છે અને માથાકૂટ શરૂ થાય ને એ પહેલાં હું બાને અહીંયા મૂકી જાઉં છું, જેથી કરીને બાના દિવસો ઓછા થાય અને ઘરમાં માથાકૂટ ન થાય. બાકી મને કોઈ વારા કરવાનો શોખ નહોતો, હું તો તને તકલીફ આપવા નહોતો માગતો, પણ શું કરું, આ ઘર બચાવવાના ચક્કરમાં આ બાને વારા ચડાવવા પડ્યા છે. રહી વાત બાની, તો બા સામે જો આ બધું કહેવા બેસું ને તો એ રડી રડીને અડધા થઈ જશે. બાની સામે હું પણ કઠોર બનીને રહું છું. એમને લાગે છે કે એમનો દીકરો સાવ ખોટો છે અને હું તો સાવ વહુનો થઈ ગયો હોય ને એવું જ માને છે, પણ હું માનવા દઉં છું. ભલે માને તકલીફ થાય છે, પણ જો એમને ખબર પડશે કે દીકરાની તકલીફ થાય છે તો એ વધારે દુઃખી થશે. એના કરતાં સારું છે ને કે ભગવાન પાસે એટલી પ્રાર્થના કરશે, કહેશે કે એ લોકો સુખી તો રહે, મને ભલે દુઃખ આપતા. તમને શું લાગે છે, આપણે આ જે કંઈ પણ કર્યું છે એ બરાબર કર્યું છે? જ્યારે આપણે અંતરાત્માને આ સવાલ પૂછીને ત્યારે એક જ જવાબ આવે છે કે બસ આ હંધુઈ કરીને આપણે બાના નિહાકાત લઈ રહ્યા છીએ, આમાં કોઈનું સારું નથી મોટા ભાઈ. હા, પણ શું કરીએ, સમય છે, ચાલવા દે. આપણે બંને ભાઈ કંઈક કરીશું. હું તો કહું છું કંઈ વિચારવું પડશે. અહીંયા કઈ મળે નહીં, સાતું મૂકું પછી કઈ. શું જોઈએ છે? આવતાની વેત ખાખા ખોળા કરવાનું ચાલુ કરી દીધું ને, હવે શું ડાટ્યો તો અહીંયા? મને ભૂખ લાગી છે, ત્યાં ગામડે તો રોજ સવારે રોટલો. કેટલી ભૂખ લાગે છે તને, જ્યારે જોઉં ત્યારે બસ ભૂખ ભૂખ ભૂખ. આ 12 દિવસે જન્મ હતા કે શું? પણ હવારે કાંઈ નથી ખાધું. તમે લોકો તમારું કરીને વયા જાઓ, પછી મને ભૂખ તો લાગે કે ન લાગે, રાતનું હું કાંઈ ખાતી નથી. ખીચડી ખાઉં છું જરાક. હવે એટલું કમ શું તમારું પેટ છે, એવા ખાવા કેટલું જોઈએ? અને એવું કોણે કહ્યું છે કે દિવસમાં 3 વખત ખાવું જોઈએ? આ એક વખત ખાશો ને તો પણ કાંઈ મરી નહીં જાઓ તમે. જીવવા માટે એક ટકનું ખાવાનું કાફી છે. હા, પણ એક જ વખત ખાઈશ તો પછી પગ હાલતા હાવ બંધ થઈ જાય, એટલે થોડુંક તો ખાવું પડે કે ન ખાવું પડે. આ વિચાર કર્યો છે તમે? તમારો ત્રાસ કેટલો છે? હા, તમારો ત્રાસના લીધે તો તમારે અહીંયા આવવું પડ્યું. હા, તમારા નાના દીકરાની બહુ એ પણ તમને સાચવવા તૈયાર નહોતી ને, એટલે તો તમારા વારા થઈ ગયા છે. 20 દિવસ અહીંયા ને 20 દિવસ ત્યાં. પણ યાદ રાખજો, આ વખતે આવ્યા આવ્યા, કાં તો આ ઘરમાંથી મરેલા બહાર જશો અને કાં તો હવે કોઈ દિવસ પાછા જ નહીં આવો. આ વેલણ મૂકી દે ને બીક લાગે છે, તું કંઈક ઉપાડી દે તો. ઉપાધિ ના કરો, હજુ એટલી આખરી નથી થઈ ને કે તમને વેલણથી મારવા પડે. પણ આવજો, એ પણ સમય આવશે. જો આવી રીતે તમારા નાટકો ચાલુ રહેશે ને તો એ સમય પણ બહુ દૂર નથી. તમે લોકો જરાક તો વિચાર કરો, 2 દીકરા છે, 1 ગામડે ને 1 આયા. ઓલો એમ કહે છે કે એટલું કંઈ ઉગતું નથી કે બધાનું પેટ પોસાય, એટલે એ મને એમ કહે છે કે તમે ઓલા ઘરે જતા રહ્યો, અહીંથી તું મન કાઢી મૂકે તો મારે ક્યાં જવું? રોડ પર ઘણા લોકો રોડ પર રહે છે, મંદિરે રહે છે, વૃદ્ધાશ્રમમાં રહે છે. હા, તમે કઈ નતનવાઈના નથી કે તમારે દીકરાઓ સાથે જ રહેવું પડે. આ જે સ્વાભિમાન હોય ને એ પોતાનો રસ્તો કરી જ લે. તમને જરાય શરમ નથી આવતી? અરે, તમને એટલી તો પાન પાડવી જોઈએ ને કે તમારો મોટો દીકરો એ શહેરમાં રહે છે, અહીંયા માંડમે અમારું પૂરું પાડીએ છીએ, અને તમે ઉપરથી માથે પડ્યા છો અમારી. તમે લોકો આ બધે
અહીંયા કેવા મજાના પેરી ઓઢીને લાલ લીલા પરોશો ને તમે એમ કહો છો કે અહીંયા અમારે ઉપાધિ છે? નાખો, હજુ એ નજર નાખો, પણ એટલું યાદ રાખજો, આ મને જે બોલી રહ્યા છો ને મને નહીં લાગે, આ તમારા દીકરાને જ લાગશે. કારણ કે જે કમાય છે એ બધું તો એના પૈસા આવે છે ને. હું અને તમારો દીકરો બંને આખો દિવસ તનતોડ મહેનત કરીએ છીએ, ત્યારે ઘરમાં માંડ પાંચ પૈસા આવે છે, અને તમે એમાંય ભાગ પડાવવા આવી ગયા. અત્યારે તમે આવ્યા છો, કાલે તમારો નાનો દીકરો આવશે, એની વહુ આવશે, બધાને અમારે પાલવવાના. મારી વાત તો સાંભળ, આ પેટે પાટા બાંધીને છોકરાઓને ભણાવ્યા, તઈ તો એ અહીં શહેરમાં આવ્યો, તો ઈ એટલું કમાય તો એમાં મારો રોટલો એને ભારે પડે પડે છે. બહુ મોંઘો પડે છે તમારો એક રોટલો, કારણ કે એક રોટલાની કિંમત કેટલી છે ને એ તો તમે સારી રીતે જાણો છો ને. હા, પણ છોકરાઓને આટલા મોટા કર્યા, હવે એને માં ભારે પડે, શું કેટલું ખાઈ જાવ. દીકરાને નહીં, દીકરાની વહુ ને. દીકરો તો ક્યાં કઈ બોલે છે એ તો તમને અલાવા રાજી જતો, પણ મને નથી ગમતા. હવે તમે માં છો, તમે દીકરાનું દુઃખ તો જોઈ નહીં શકો ને. તમને શું લાગે છે, તમે અહીં આવી ગયા છો એટલે મને બહુ મજા આવે છે, અમારા બંને વચ્ચે અવારનવાર ઝઘડા થશે, એ પણ તમને લઈને અમે સુખી રહી નહીં શકીએ, વાતતા જ રહીશું, તમને આ બધું ગમશે? દમિની બેટા, મને એક વાત કે, અત્યારે તમે બે દીકરા બે વહુ થઈને મારી આ હાલત કરો છો, કાલ હવારે તારી ભાભી તારી માની આવી હાલત કરશે, તને ગમશે? નથી ને, એ તો વાંધો છે, મારે ભાભી જ નથી, બસ બેન જ છે, એટલે તમારા જેવી હાલત તો નહીં જ થાય. અને મારી માં એમ પણ તમારી જેમ માથે નથી પડી ને, પહેલેથી એને બધાને કંટ્રોલમાં રાખ્યા છે. તો મેં શું કર્યું? કેવી વહુ છે, મને મારવા ઉભી થઈ. હે ભગવાન, દીકરા જ ન દીધા હોત તો કેવું સારું હતું. લોકો મને વાંઝણ કે વાંઝણી કે, પણ આ દાડા તો જોવા ન પડે. આદિ, મારે તને એક વાત કેવીશ બટા. હા બોલો ને બા. બટા આ શું કે છે, ગામડે લેવા તું આવ્યો તો ને મને? ભૂખ લાગી હતી, મન કે તને ખાવા કેટલું જોઈશે, પણ બટા મેં રાતનું કઈ ખાધું નતું, કોળીઓ ખીચડી ખાઈને ઉભી થઈ ગઈ હતી. અને તમે લોકો તો કઈ કોલા પાઉં ને માખણ ને એવું બધું ખાવ, હવે એમાં કઈ મારું વળે? તો હું કઈક શા મૂકવા ગઈ, મેં કીધું લાવ કઈક લોટ બોટ હોય તો થેપલું કે કઈક બનાવું, ન બનાવવા દીધું એને. ઓ બાપ, માફ કરજો, પણ માનું છું કે તમને ઘરમાં તકલીફ પડતી હશે, પણ દામીનો સ્વભાવ જ એવો છે કે એ થોડું ઘણું બોલી નાખે, પણ એના મનમાં કઈ નથી, ફક્ત બોલે એટલું જ છે. તમે આવી રીતે દુઃખ નહીં લગાડો, અને હું કહું છું ને, તમારે જે કઈ પણ જોતું હોય મને કહી દો ને, હું લેતો આવીશ. બજારમાંથી કઈ વસ્તુ મંગાવી હોય, કઈ દવા લાવવી હોય તો પણ હું લેતો આવીશ તમારા માટે. બેટા, મારે બહારનું કાંઈ જોતું નથી, ન ખાવાનું, ન દવા, ન કાંઈ. અરે આ ઘરમાં જે છે હું એને નથી કહેતી, તું કરી દે. મેં કીધું કે લાવ હું કંઈક થેપલું કે ભાખરી કંઈક બનાવી નાખું, તો એ આવીને એને મને ચોખ્ખી ના પાડી દીધી. મને કે આખો દી ખાઈ ખાઈને પછી મરશો તમે, કેવા કેવા વેણ બોલે, મારાથી નથી હવે કમાતા. જુઓ બાપ, સમજુ છું કે તમે અત્યારે કઈ કરી શકો એમ નથી, અને તમારી હાલત એવી થઈ છે કે નથી તમે અહીંયા શાંતિથી રહી શકતા કે નથી દેશમાં. સાચું કહું તો તમે જ કહો, આનો હું શું રસ્તો કરું? તું તો આટલી મારી હારે હારી રીતે બોલે, બોલો તો એ મંડી પડે મારી આરે, ગમે એમ બોલવા બહુ ની આરે. તમે એક જ સાચા છો નહીં, અને અમે બધા ખોટા. વાત કરે છે, રડી રહ્યા છે, તો પ્રેમથી બોલ ને, વાત કર ને. અને બા ને કઈ મતલબમાં જોતું હોય તો તું આપતી નથી કેમ?
હું બાની નોકર છું, કેમની આગળ પાછળ ફરિયાદ કરું? અને તમને ના પાડી હતી ને કે આદિને આ વાત ન કરતા, પણ તો પણ અહીં આવીને ચાપલૂસી કરી જ લીધી ને. બેટા, હું મારા દીકરાને વાત ન કરું તો કોને કેવા જાવ? વાત કરવામાં અને કોઈની કમ્પ્લેન કરવામાં ફરક હોય છે? અહીં આવીને તો તમે કાન ભંભેડી કરી રહ્યા છો મારા વિશે કે તારી વહુ મને સાચવતી નથી, મને ખાવા નથી આપતી. તો સાચું કહી રહ્યા છે ને? આપણે એમને તકલીફ આપીએ છીએ ત્યારે એ કહે છે ને, હામને તો કોઈને કહેવા નથી જતા, અને સારું છે કે પોતાના દીકરાને વાત કરે છે. જો આ જ વાત બહારના લોકોને કરશે વાત, તો તો તું કેટલું બોલીશ? તો મારે એમનું સાંભળ્યા કરવાનું. જો સીધી રીતે તમને કહી દઉં છું, બાળ ઘરમાં આવ્યા છે ને, મને નથી ગમતું. પહેલા પણ કહ્યું હતું ને, હવે બાના મોઢે પણ કહું છું કે બા મને નથી ગમતા. આ ઘરમાં રહેશે ને તો મને નહીં પોસાય. બા, તમારે જે કરવું એને કરો, હું મારો ફેસલો કહી દઉં છું. તમે આ ઘરમાં રહેશો ને તો હું આ ઘરમાં નહીં રહું. કી વાત કરે છે તું? સીધી વાત છે ને, તમે આ ઘરમાં રહેશો ને તો અમારું ઘર તૂટશે. હવે તમે તમે હાથે રહીને તમારા દીકરાનું ઘર તોડી રહ્યા છો. વિચાર કરી લેજો કે તમારે શું કરવું ને શું નહીં. બાપ, મારા બા જશે તો જશે ક્યાં, તું જ વિચાર કર ને. આ ઉંમર એમને ક્યાં મોકલવાના? ત્યાં શાંતિથી નથી રહી શકતા, અહીંયા નથી રહી શકતા, તો બિચારા કરે શું? તમારે જ્યાં મોકલવે ત્યાં મોકલો, છેલ્લે કાંઈ ના મળે ને તો દવા પાઈ દેજો. દામિની. શું દામિની? હા, મને કહેવાની કઈ કોશિશ ના કરતા. સમજાવવું હોય ને તો તમારા બાને સમજાવો. મારા બાને શું સમજાવવા? એમનો કઈ વાંક હોત તો સમજાવી દે, અને બે શબ્દ એમને પણ કહે કે તમે આ ભૂલ કરી રહ્યા છો. હા તો મારો વાંક છે, હું માનું છું મારો વાંક છે. બસ હું કહું છું કે મને નથી ગમતા એટલે હું બોલું છું. જો તમારે તમારા બાને જ્યાં મૂકવા જવું હોય ને ત્યાં મૂકી આવો, એમ પણ હું થોડા દિવસ માટે ઘરે નથી. ઘરે નથી એટલે ક્યાં જાય છે તું? હું એક નહીં, તમે પણ સાથે આવો છો. હું ક્યાં આવું છું? મને તો કઈ ખબર નથી. ઓફિસ માંથી ટૂર થઈ રહ્યો છે, કપલ લોકો બધા બહાર જઈ રહ્યા છે. હવે હું એકલી જઉં તો સારી નહીં લાગુ ને, એટલે તમારે પણ આવવાનું છે. હવે આપણે બંને બહાર જઈશું તો બાને શું કરવાનું? બાને ક્યાં મૂકવા જવાના? બા અહીંયા છે તો પછી ટૂર કેન્સલ. ટૂર કેન્સલ નહીં થાય, બાનું અહીંયા રહેવાનું કેન્સલ થશે. કઈ નહીં બેટા, તમે બેસાવ, હું અહીંયા એકલી રહીને મારો રોટલો કરીને ખાઈ લઈશ. હું કોઈના ઉપર વિશ્વાસ ના કરી શકું. મારું ઘર બંધ થશે અને ઘરે તાળું મારીને જઈશ. ચાવી મારી પાસે રાખીશ, આદિને પણ ચાવી નથી આપી. બાપ, તમે ચિંતા નહીં કરતા, હજી ટૂરનું કંઈ ફાઇનલ નથી. હા, ખાલી કહે છે પણ એ કાલ પાછું કેન્સલ પણ થઈ શકે, એટલે તમારે કંઈ જવાની જરૂર નથી, પણ તમારી વ્યવસ્થા થઈ જશે. હા ઠીક છે, તમારે મા દીકરાને જે કરવું એ કરો. ટૂરમાં જવાનું છે એ ફાઇનલ છે, અને જો ત્યાં ના જવાનું થયું તો પછી હું શું કરું ને એની જવાબદાર હું નહીં હોઉં. અને તમે અમારે તમારો રસ્તો કરવો પડે ને, એટલે કરતાં બેટર છે કે તમે તમારો રસ્તો જાતે કરી લો. જોયું તું મારી હારે છે, તું એ કેટલું બોલે છે. તું નહોતો અને હું ખાલી મારી સા કરવા ગઈ તો એણે મને ન બોલવાના વેણ બોલી. આ બહુ વાડીએ ગઈ હશે, પણ દીએ આથમમાં આવ્યો છે. હવે તો આવી જોઈએ. હમણાં એક તો માથું સડ્યું, સાવેત મન સાતો કરી દે. તમે ક્યારે આવ્યા? મને અડધી કલાક જે ઉઠ્યું, પણ બેટા માથું બહુ સડ્યું, મને થોડીક સા કરી દે. આ હું તમને એમ કહું, આ સા બા તો ઠીક છે, પણ તમે આવ્યા હું કરવા? ઈ કેવો પેલા મને. હા બેટા, તું તો છે ને અહીંયા મોઢું બગાડતા મુકતાય મારું બધું કરસ, અને મને ના નથી કહેતી. પણ ત્યાં તો ઓલી તો છે ને જેવી કામેથી આવે તો એ બેવ માણા માટે કંઈક હોટલમાં ખાવાનું લઈ આવે, અને મને કંઈ એવું હોટલનું ખાવાનું ભાવે નહીં, અને રોજ ભૂખી રહું છું. અને એ એમ કહે કે તમારે ખાવો હોય ને તો તમારે કરી લેવાનું, અને હું કરું ને તો એમ કે તમે મારા ઘરનું અનાજ બગાડો છો. એ તો એવું મને બોલે છે ને, એટલું વહમું લાગે છે, એટલે હું અહીંયા પાસે આવતી રહીને મને કહી જ દીધું એણે કે અહીંયા તમે નહીં પહોંચાવ, તમે વયા જાઓ. હા તો તમે અહીંયા નહીં પહોંચાવ, હું કહું છું ને તમે વયા જાઓ અહીંથી. પણ બેટા, ઈ તો ઠીક છે, છોકરાએ લીધેલું ઘર છે એટલે કઈ ન કહી શકું,
પણ આ તો મારું ખોરડું છે ને, તો મારે તો જ્યારે મન થાય ત્યારે આવી શકું કે ન આવી શકું? અમે જ્યાં રહેવી સેવી ને, તમારું ખોરડું ક્યાંથી થઈ ગયું? તમે રહ્યો છો પણ ખોરડું તો મારું જ છે ને. હેરાન કરવા માટે આવી ગયા પાછા? ખૈડું છે મારી જ છે ને, એ તમારા દીકરાનું ઘર જ છે ને. ન્યાય કહેવાય ને કે આ મારું જ ઘર છે ને, દીકરો તો મારો ને. બેટા એમનો કહેવાય ને, એણે લીધેલું ઘર છે એટલે ન કહેવાય. બેટા મને અહીંયા રહેવા દે ને, મને ત્યાં નથ ફાવતું જરાય. જો હું છે ને આ તમારી સેવા કરવા નવરી નથ બેઠી. પણ ક્યાં સેવા કરસ તું મારી? બધું તો કામ હું ઉપાડી લઉં છું. શા કરવાનું તો કીધું, ઉપાડ્યું હું તમે. અમુકલે હું થાકી ગઈ, હવે મારે તમને કેવું પડે કે મને શા કરીને પાવ? આખો દી વાડી હું કામ કરી કરીને થાકી જાઉં છું. અને આ તો તમારા દીકરાને તો ખબર એ નથી કે તમે અહીંયા આવી ગયા, ગુડાઈ ગયા પાછા. એને ખબર પડશે ને તો વળી મારી આવી બનશે. બટા બસમાં એટલી હળદોલા ખાતી ખાતી આવીશું ને, તો બધા હાથ પગ જકડાઈ ગયા. થોડીક શા કર દે, શા કર દે ને મને. મેં કીધું તું બસમાં આવો એમ, મેં તો એમ જ કીધું તું કે નહીં યાદ રહ્યો, આવવાનું તો નામ જ નહોતું લીધું. બટા એ તો મારી હારે આવું કરસ, તું એ તે કરસ મારી હારે. એને કેવાય ને આવું બધું, ન્યા પડે ને આવા પટુડા, મગરમચ્છ કે આસુ, ગમે તે જોવો કાંઈ કઈ કયો બે શબ્દ ત્યાં રોવા મળે. લ્યો હંધુઈ કામ કર દઉં છે. એક વાડી એ ન જવા તું, હવે આજો ગુડા ગળી ગયા છે એટલે વાડી એ ન જવા તું. બાકી આ ઘરનું બધું નથ કરી નાખતી. ઈ જે હોય ઈ, બાકી તમે છે ને હવે મારા ઘરમાં નો જ હોવે બા. તમારે હું જે નહીં કરો, તમે પાછા શહેરમાં જાઓ, અહીંયા રહો. બાકી મારા ઘરમાં તમારું પોણ નથી. હો વાત ની એક વાત બોલો, હું કરવાનું છે? કાઈ નહીં બટે, મારો દીકરો આવે ને હમણાં, પછી મારા દીકરા હારે વાત કરું. હાતે તમારો દીકરો આ જ કહે? મારો દીકરો એવું નહીં કહે. દીકરો તો મારો છે ને, આ બાયું બધી વાડા વાડા ને ભેગી થઈ છે. સારું, હવે ગુડાણ જ છો ને તો સા કરી દઉં, પછી તમે મને કરીને પાછો. છેલ્લી વાર દયા ખાવ છું તમારી ઉપર, બાકી આનું પર દયા ખાય કોણ? રમા કેવા કડવા વેણ બોલે છે, પાછી કહે છે કે હું દયા ખાઉં છું. કેવી કરમની કઠડાઈ છે, બે બે દીકરા છે તોય બે દીકરાની વચ્ચે હું પી આવું છું. ખબર હોવી જોઈએ ને. સાચું કહું તો તમારા પરિવારમાં બધાને આવી બીમારી છે? કેવી? આ તારા મમ્મી પપ્પાને પણ આ તારા ભાભી હેરાન કરતા હશે ને. સાચું ખોટું કઈ દેખાતું ના હોય અને બસ દીકરીનો પક્ષ જ દેખાતો હોય તો એ તારો જ પક્ષ લઈ શકે. બોલી લીધું, હજુ કઈ બાકી છે? ના બાકી હોય ને તો સમય થઈ ગયો છે, સુઈ જા. તારા લીધે બાપ દેશમાં જતા રહ્યા, અને એ પણ 5 દિવસમાં. તો સારું કહેવાય ને, મારામાં કેટલો ટેલેન્ટ છે તો જો, 5 દિવસમાં હું કોઈ માણસને બગાડી શકું છું. તમે જરાય પછતાવો નથી થતો? તું જેવું બોલે છે, તું જેવું એમની સાથે વર્તન કરે છે, તને એમના એમના પર દયા નથી આવતી? દયા? મારા મમ્મીએ મને કીધું હતું દયા ડાકણને ઘર, એટલે હું દયા કરતી જ નથી. મને કોઈના પર દયા ના આવે એમ. આવે છે તમારા પર કોઈ દિવસ દયા આવી મને? અને તમારે તો મને થેન્ક યુ કેવું જોઈએ. આ તમારો ખર્ચો બચાવી રહી છું. આ તમારા માં અહીંયા 20-25 દિવસ રહેત તો કેટલો ખર્ચો થાત? એનો ખર્ચો તો બચાવ્યો ને મેં. હા, મા બાપના ખર્ચાઓ ગણાવે છે તું, સાચી વાત છે તારી. હા છતાંય દામિની,
એક સવાલ થતો હતો કે કદાચ બા બીમાર પડ્યા અને એમની હાલત બહુ ખરાબ હશે ત્યારે પણ કદાચ તું એમને રાખવાની ના પાડીશ? હા, શું કામ? હું શું કામ રાખું? બે દીકરા છે ને, રાખશે બીજો દીકરો? અને એ લોકો નહીં રાખે તો મોટા તરીકે તારી કઈ ફરજ નથી આવતી? નહીં, અને એમ પણ આ તમારા બા શું બીમાર પડવાના, એમને છે ને આ તડકો ટાટ બધું સહન કરવાની ટેવ પડી ગઈ છે, હવે એમને કઈ ફરક ના પડે, ડઠ્ઠર થઈ ગયા છે, એટલું મેં એમને સંભળાવ્યું તો પણ એમને કાંઈ અસર થઈ છે, એટલે મારે આ ટૂરનું બહાનું કાઢવું પડે ને, ટૂર પર જવું પડ્યું. હા, એ તો ખબર પડી ગઈ મને કે બચારાને સાચું લાગી ગયું કે હા વહુને એ લોકોને ટૂર ઉપર જવાનું હશે, અને તે તો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે તમે મને બિલકુલ અહીંયા પોસાતા નથી, તમે અહીંયા રહેશો તો હું અહીંયા નહીં રહું, એટલે સીધી વાત છે, માં જાય તો જાય ક્યાં, પોતાના દીકરાનું ઘર બચાવવા માટે થઈને પોતે જતા રહ્યા. અને તમે બહુ ભોળા છો, વિચાર તો કરો. અરે આ તમારા મમ્મી છે ને દુનિયામાં કઈ એકલોતા એવા નથી, અરે ઘણા એવા હોય છે માં કે જેની આગળ પાછળ કોઈ નથી હોતા, રોડ ઉપર રહી છે, 40-40 વર્ષ રોડ ઉપર રહી લે છે, બોલો, અને છતાંય કાંઈ નથી થતું, અને તમારી માને બધી ફેસિલિટી જોઈએ છે, આ જે થયું ને એ સારા માટે થયું છે, તમારે મને થેન્ક યુ કહેવું જોઈએ કે મેં તમારું એટલું મોટું કામ કરી દીધું. થેન્ક યુ તને ન કહેવું જોઈએ, કારણ કે તું થેન્ક યુને લાયક નથી. કદાચ તું મારા મમ્મીની સેવા કરતી હોત, એમનું ધ્યાન રાખતી હોત અને મને કોઈ દિવસ કોઈ ફરિયાદનો મોકો ના આપ્યો હોત ને તો હું તને બહુ થેન્ક યુ કહેત. મારી જવાબદારી છે ને ખાલી તમારા સુધી જ છે, તમારું ધ્યાન રાખવું, તમારી સેવા કરવી એ મારી જવાબદારીમાં આવે છે, તમારી માને સાચવવી ને મારી જવાબદારીમાં નથી આવતું, અને તમારે એવી જ જોતી હતી ને વહુ, તો એક કામ કરો એવી ગોતી આવો, હું તો એવી નથી. હા, સમજાઈ ગઈ, તું તો એવી નથી એ તો તું મોઢા પર જ કહી દે છે, અને આમ પણ તું ક્યાં કઈ બાકી મૂકે છે, મમ્મીને તો તું હંમેશા આ ઘરમાંથી કાઢવા માટેની કોશિશ કરતી જ હોય છે, આ ભાઈ સાથે બને છે થોડું ઘણું, એ પણ બનવા દેવા નથી માંગતી, અને રહી વાત એની તો એની પણ એવી જ હાલત છે, ત્યાં હેતલ બહુ અને અહીંયા તું, બંને સરખા છો, એટલે વિચાર તો કરો, આમાં વાક મારો નથી, વાક તમારા મમ્મીનો છે, મને એકને ના ગમતા હોય તો એવું બની શકે ને કે મારો વાક હશે, ઝઘડો થાય એટલે બા અહીંયા આવી જાય, અને અહીંયા કઈ પણ થાય એટલે બા ત્યાં જતા રહી, આખી જિંદગી એને આમ આવવા જવામાં જ કાઢવાની છે કે શું? હું તો કહું છું એટલું બધું ટ્રાવેલિંગ ના કરવું જોઈએ બાય, વચ્ચેનો કઈક રસ્તો કરવો જોઈએ, અને આ છેલ્લી વાર છે, હજુ પણ આવું થયું ને તો હું સેમ કરીશ, તમારા બા ઘરમાં આવશે તો હું મારો રસ્તો કરી લઈશ. હા, પણ એવું થાય એ પહેલા હું કઈ બાનો રસ્તો કરી લઈશ. તો વેલ એન્ડ ગુડ, આવું તમારે પહેલા કરવાની જરૂર હતી, બહુ મોડું કર્યું. ખરેખર હવે હદ કરી છે બાએ, આ ઘરમાં કોઈ વાતે આણ માણ કરીને હમણાં ગયા હતા, બધું મોટા ભાઈને વાત કરી હતી, સમજાવ્યા હતા, કોઈ પાંચ દીમાં ઘેર બી આવ્યા. બા, એ બા, બા સમજશે નહીં ને નહીં, મારી ઘરવાળી સમજ, એ ખીરખા છે. બટા બોલાવી મને? હા બા, મેં તમને જ બોલાવ્યા. ઠામડા ઘર થી હું માંડું છે બા, તમે આ તમે હજી શહેરમાં ગયા હતા એને પાંચ દી પૂરા નથ્યા, ત્યાં તો પાછા આવતા રહ્યા. બટ ત્યાં ગઈ ને તો બહુ મને ન બોલવાનું બોલવા માંડી, મને કે તમને કોણે કીધું હતું કે અહીં આવતા રહ્યો? મેં કીધું મારો દીકરો લેવા આવ્યો તો એટલે હું આવી, તો કે ના અહીંયા વધારે નહીં રહેવાનું તમારે. અરે પણ એવું થોડું હાલતું હોય છે બા, આ બે ભાઈ હોય છે, હંધુય નક્કી થયું હતું કે 15 દી ઈ હાચવશે ને 15 દી અમે હાચવશું, હવે 15 દી નો વારો અમે તો ગણતા નથી, ક્યારે અમે હિસાબ નથી રાખ્યો, અને ઈ લોકો આ 5 દી થયા તા તો તમને અહીંયા મોકલી દીધા, એ છે ને બાપ, આ રીતે તો તમે જ કહો, આ નક્કી થયું હોય એમાં જો તમે વેલા બી આવો તો મારે તો મારી બાઈડી અરે તડીંગા જ લેવાના રહી ને. બેટા હા શું કહો ને, મને ત્યાં ખાવાય નથી દેતા, આ 5 દીમાં માંડ એકાદ દી મેં ખાધું હોય તો એ લોકો હોટલમાંથી લાવી લાવીને ખાય ને, કા કે બા અમે બહાર જઈશું એમ કરીને બહાર જાય ને પછી ખાઈને આવે, પણ મારા હારું એ લોકો કાંઈ રાખતા નહોતા. એમાં અમે શું કરીએ બા,
આ તમે તમારી હંધી ફરિયાદ અમને કરશો તો અમારાથી તો કઈ આનું બીજું કઈ થાય નહીં ને. હે, આ તમારે હંધી ફરિયાદ ત્યાં મોટા ભાઈને કરવી જોઈએ ને, પણ નહીં, ત્યાં તો છે ને તમે કાંઈ નથી બોલી શકતા, અને અહીંયા મારી સામે મારી બૈડી સામે જેમ મન ફાવે એમ બોલી નાખો છો. આ તે દિવસે નહોતા મને કહેતા કે હું તમારે સારું વર્તન નથી કરતો, તમને સારી રીતે રાખતો નથી. હવે હું તો તમને એની કરતા 17 ગણા સારી રીતે હાસું છું, પણ નહીં, મારી તો કોઈથી કદર જ નથી કરી તમે. બેટા, એ બિચારો નોકરીએથી આવે, થાક્યો પાક્યો આવે, મારે ક્યાં પાસે રોજ ઉઠીને એને રામાયણ કરવી, એટલે હું ત્યાં કઈ બોલતી નહોતી. આ શું કહું ને, તો તમે જ વારો તારો રાખો છો, એ બિચારો, અને હું હું અહીંયા હું, હા એકને ગોળ ખાવાનો ને એકને ખોળ, હા તો ખોટું જ કહેવાય ને બા. હા, તમે જેવી રીતે અહીંયા વિયાવ્યા છો એવું હું કહી શકું ને, તમે અહીંયા વિયા જાવ, હાલો જાઓ છો, એક કામ કરો, મેં વિયા જાઉં, હું ટિકિટ ભાડાના રૂપિયા આપી દઈ તમને, તમે અહીંથી ત્યાં જાઓ. એક કામ કરો, બે ઉભાઈ થઈને આ ગામડું ને શહેર ની વચ્ચે નદી આવે છે ને, ટીંગા ટોળી કરીને મને નાખી દો, એટલે બે મારાથી છૂટા થઈ જાવ ને હું તમારાથી છૂટી જાવ. ના ના, જો આવું ને આવું હાલતું રહે ને તો અમારે જ નદી પડવા જવું પડશે, કારણ કે ઓલા લોકો તો શહેર માં જલસા જ કરે છે, અહીંયા અમારે તો બધું ગોદાવવાનું. હવે ટકનું ખાવાનું હોય ન હોય, અમારે તો તમને હસવાના જ ને. અમે તો કઈ એવું નહીં કહીએ કે ના ના, અમારે તો કામ નથી થતું, ધંધો નથી, આ તમે જાઓ. અને આમે આ તમે છે, આ તમારી નાની વહુ ને હંધું કહી શકો તો મોટી વહુ ને કેમ કઈ નથી કેતા? એને નોકરીએ જવું હોય તો એમને કહી દેવાય ને કે નોકરીએ ગયા પેલા તમારી હંધી વ્યવસ્થા કરીને જાય. મારાથી એમ બોલાય, આ ઘર મારું છે, આ ખોડું મારું છે, એટલે અહીંયા બે શબ્દ બોલી શકાય, ત્યાં એનું ઘર છે, ત્યાં બોલાય મારાથી કાંઈ, અને અહીંયા તે તારી બાયડી કાંઈ સુખ નથી રહેતી. મને કહેશે કે તું હું કે ઓલા મગર ના આસુ પાડસ, હું મગર ના આસુ પાડું છું તો મને જ ખબર. હાઉ બોલે બા, આ જેને માથે પડતું હોય ને એ બોલવાનું છે, આ મને માથે પડે છે તો હું બોલું છું. હામે સહન કરી કરીને ક્યાં લગી રહેવાનું? હાસી વાત છે, લોકોને તો કાંઈ કદર નથી અમારી. હાસી વાત છે, બધા એને માં ઘરડી થાય, બાપ ઘરડો થાય ને એટલે ભારે પડે, વહુ ની માં તો કોઈ દી ઘરડી થવાની જ નથી. અમર પટ્ટો લખાવીને આવી હશે કા? હા, લખાવીને આવ્યા હોય તોય મારે ક્યાં જોવા જવું છે? જવો બા, હો વાત ની એક વાત છે, 15 દી મેં તમને સારી રીતે હાંસવા હોય ને તો 15 દી એની ફરજ હતી, અને મોટો ભાઈ જો એની ફરજ ચૂકી શકતો હોય ને તો હું મારી ફરજ ચૂકી જાય, હું તમને અહીંયા રાખવાનો નથી. મને બધી ખબર છે, 15 દી તું અહીં રાખેશ ને તો મોઢામાં કોળિયો અને માથામાં ટુંબો રાખશ. કઈ દિવસે દેખ તારી બાઈડી મારી હારે સારી રીતે વાત કરી, પણ તમે હવે ઉપાધિ કરો માં, હું મારો રસ્તો કરી લઈ. ખાવા તો દઈ છે ને તમને આખેથી. હા, એ તો કૂતરાઓ ખાય છે, ખાવાનું નહીં. માણાને પ્રેમ જોઈ, કોઈ દી હવારમાં ઉઠીને જાતી વખતે તે મન કોઈ દી જય શ્રી કૃષ્ણ નહીં કર્યું છે નહીં. અને તમે નાના હતા ને ત્યારે હું ભૂખી રહેતી તમને ખવડાવતી, બધાય દાડા ભૂલી ગયા તમે લોકો. હં તોય અહીંયા બોલી શકાય છે, બાકી મોટાની સામે તો મિયાવ મીંડડી થઈ જાવ છો, એની સામે તો કોઈ દી કઈ બોલા નથી. ના ના, તમે એવું બેરો, હું જાઉં છું. હા, હવે મારે આ કામ કરવાનું. મોટા ભાઈ ને 5 દી પાલવા છે, આ 5 દી માં તો ભાભી એ ઘર ભેગા કરી દીધા, પણ હવે છે ને આપણે હકારી જરાય નથી લેવાનો. મેં તો છે ને બા ને અત્યારમાં જ કહી દીધું છે કડક શબ્દોમાં કે તમારે છે ને ગમે એમ કરીને શેર માં જવું જ પડશે, અહીંયા નહીં પોવા. હાશી વાત છે, અહીંયા બેઠા બેઠા રોટલા ભાંગે ખોટે ખોટા, અને હેરાન કરે ની નોકા મને, ઘડીએ ઘડીએ કામ છીંદે, હું કેટલી થાકી જાઉં તમને ખબર છે? અરે તું હું હુંય થાકી ગયો છું હવે તો, અને આમે બાને પાછા બાની વગુ આપણે બોલીએ ને ઈ તો જરાય ગમતું નથી. રોવા મળે, હા નદીઓ ભરાય અહીંયા તો આહુડાની. હા હવે ખબર છે, મારી યારે એવું જ કર્યું તું, હવે છે ને આ વખતે જરાય નમતું મૂકવાનું થતું નથી. આપણે લોકો અહીંયા મહેનત કરી, આ જમીન અરે વળ ખાઈ કેન તૂટી જાય, વધે હું કાઈ નથી વધતું. હા મે, આપણે તો આપણા ભવિષ્યનો વિચાર કરવાનો કે નહીં? આ કાલે ઉઠીને છોકરા થાય તો આપણે તો એને ગામડે જ રાખવાના ને, અને એ લોકો આ શહેરમાં બે જણા કમાય છે, બે ની નોકરી છે, અને રૂપિયા તો કેટલાય બસાવ્યા છે, કોને ખબર? આપણી વાય તો અળદર વાટાનું નથી કાઈ, એટલે આપણે છે ને હવે મેં તો નક્કી કરી લીધું છે, સો બા અહીંયા રોકાવાની જીદ કરશે ને તો આપણે છે ને બાને લઈને શેરમાં વિયા જાવ, આપણે કઈક નાનો મોટો ધંધો કરી લેવું. આ તમે સારું નક્કી કર્યું, લ્યો
હા હું એકલી તો કેટલું સંભાળું, ન્યાય ખબર પડે ને કે કોણ કેટલી સેવા કરે એમ. હા ન્યા જાય એટલે ખબર પડી જ જાય તો કે આ લોકો કેટલી કમાણી કરે છે. અને એક વાર જો આપણને હેલ ઉજી ગઈ ને એટલે મોટા ભાઈને આ વખતે બાંધી જ લેવાનું છે. અને કહી જ દેવાનું છે કે જ્યારે જ્યારે એની ફરજમાં આવ્યું છે ને ત્યારે કઈ બાનું ધ્યાન રાખ્યું નથી. બા ને છે હાડકું ખાવાય નથી દેતા, હમણાં કીધું બાએ મને. અને તોય એ મોટા દીકરાને તો એક શબ્દ કહેવાનો નહીં. બોલ તું વિચાર તો કે અહીંયા આવી આપણને આટલું બધું સંભળાવે છે. અને આપણે જ્યારે આવે ત્યારે હાડકી રીતે રાખીએ છીએ. અને તોય હંધી જગ્યાએ મોટું નામ તો છે ને મોટા દીકરાનું, એને તો ક્યાંય પાછો પાડવાનો જ નહીં. મને એટલે જ દાઈશ ચડે બા ઉપર. આ હું કેટલી કેટલી સેવા કરું પણ મારા મોઢે કોઈ દી મારા વખાણ નથી કર્યા. બા મોટી ભાઈ બી આમ, તાર મોટી ભાઈ બી આમ, જ્યારે જોવો ત્યારે મોટી ભાભી નું જ હોય, બીજી કઈ વાત જ નહીં એના લવારામાં. ઈ તો આપણે શેર માં જાવું એટલે ખબર પડી જાય કે આ કેટલી વીએ હો થાય છે. આ પાંચ વીએ હો થાય છે કે દ દ ની દહે હો થાય છે, ત્યાં ગયા પછી અંધી ખબર પડશે. તમારી વાત તો હાચી છે. તો કારે જવું છે શેર માં? ઈ કયો અન્ય મકાન છે શેર નું, ઈ આપણો ભાગ લાગે એમાં? કાયદેસર લાગે. હે હા, હાયા ગામડા નું મકાન છે, ઈ કે આપડા નામે નથી, બાના નામે જ છે. અને આમે તે આ શેર નું જે મકાન છે ને એ અડધો અડધ ભાગે લાગશે. બાકી તો મોટા બહેન જે કેવું એ ભલે કહેતા, હું તો એની પાસેથી ભાગ માંગવાનો જ છું. હા તો પછી છે ને ના ભાગ નો મુકતા, નાય નો મુકતા, નાય નો મુકતા. આ આપણે નાના સેવી તો હું બધી વાતે જાતું જ કરવાનું? અરે જરાય જાતું નથી કરવાનું તો. અને શોખે શોખી વાત છે કે હવે છે ને સેવાની આરે થેવા. આ મોટા ભાઈ ને ભાભી જો પોતાનો ભાગ અને પોતાનું જ લાભ ગણતા હોય તો હું પોતાનો જ લાભ ગણવાનો છું. હામે આ સૂપ રહી રહીને કેટલું રહેવાનું જોઈ લેવું તું તારે. આ શેરમાં ગયા પછી જોઈ છે કેમ ભાગ નથી દેતા. અને આમે આપણે જઈને એટલે આપણને હાસવવા જ પડશે. તો આપણને હાસવવાની ના પાડશે ને એટલે બહાર બેહીને અલ્લા બોલ કરી દેવાનો છે. આપણે જોઈ છે કે કેવી રીતે ના પાડે છે. હાશી વાત તમારી. આવ શેરમાં જવા આટુ થેલા પેક કર લો. અરે અહીંયા આવી આવીને નાટક કેવા કરે હે? મોટા ભાઈ અહીંયા આવ્યા હતા પાંચ દી પહેલા તો મને કે કે હવે તો આપણે બા વિશે કઈક વિચારવું પડશે, બાનું આમ થાય બાનું તેમ થાય. હવે એટલો બધો વિચાર આવતો હતો તો જ્યારે બા ને ઘરમાંથી કાઢી મેલા ત્યારે જરાય વિચાર નહોતો કર્યો. ત્યારે તો માં સાંભળી જ નહીં હોય. તારે હું સાંભળે? અહીંયા આવીને ખાલી આપણી આગળ છે ને નાટક કરવાના હોય. ત્યાં જાય તો અલગ રંગ ને અહીંયા આવે તો. બે મોટા છે, બે મોટા, બે બાજુ અલગ અલગ વાતો કરે છે. અને આમે ત્યાં ગયા પછી છે ને મોટા ભાઈ બાયડી ના થઈને રહેશે, જેમ ભાભી કે છે એવું જ કરે છે. જો ને તો જ બા ને અહીંયા મોકલા હોય ને, નકર મેં કોઈ દી બાને મોકલા ન્યા? કોઈ દી વારો પૂરો થાય પેલા મુકાણા છે. ના રે ના, અમુકલો વારો પૂરો થાય ને બે દી આપણે હાશવી લેવી. હાય લવે, આ અંતુય નક્કી થઈ જ ગયું છે. તું છે ને સામાન પેક કર, બાકી બા તો નથી માનવાના. હું છે ને પ્રયત્ન કરી જોઈ, બા જો હમજ છે તો ઠીક છે, નહીં હમજે એટલે આપણે શેર ભેગું થઈ જવાનું છે. પછી જે થાય ને એ બધું મોટા ભાઈ ને ભાભી ને જોવાનું, આપણે કઈ નહીં. હાલો. હા મારા ઓલા કુર્તા ને ઓલા પેન્ટ ને અંધુય લેજે પાછી. એ હા ખરેખર હવે જોવા જેવી થાય. આ હવે જોઈ છે કે શેરમાં ગયા પછી એ લોકો કેવી રીતે એનો રંગ બતાવે છે. ટીવીમાં કાય હારું આવે છે? ભાભી જય શ્રી કૃષ્ણ. ભાભી હા જય શ્રી કૃષ્ણ. પછી આ બિન બોલાય મહેમાન, તમે લોકો શું અહીંયા આવ્યા? શેરમાં રહેવા હતું, આમે ગામડામાં છે હું હવે. અમે તો છે ને અહીંયા જ રહેવાના છે. આ ભાઈ જોવો ને અહીંયા આવી ગયા છે. તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહો, પણ આ ઘરમાં નહીં આ, પોતાનો રસ્તો જાતે કરી લેજો. અરે અરે બાકે ઓછા પડતા હતા કે તમે અહીંયા આવી ગયા? અમે ક્યાંથી અમારો રસ્તો કરી લઈ? આમે આ ઘર છે ને મારું મોટા ભાઈ નું ભાગમાં છે. કેમ આ ઘર તમે ચલાવો છો, ઘર ખર્ચ આપો છો તમે? નહીં ને તો શેનો હક? હે હક તો હોય ને, અડધી મિલકત તમારા નામે છે ને. અડધી મિલકત તમારા નામે છે ને, પણ આ ઘર નહીં કાયદેસર, આ ઘર અમારું છે. ભાગ તો પડે ને આ ઘર માં અમારો, અને અમે ક્યાં કેવી છે તમે અમને રોટલા આપો, ખાલી કામ ધંધો ગોતી દો. આય આવવાનું શું થયું? એ કોને ભાગ માંગવા આવ્યા છો? ના આ તમે બાને છે ને પાંચ છ દી હાંસવા અને પછી મોકલી દીધા હતા ગામડે, એટલે અમે નક્કી કરી જ લીધું હતું કે બા જેમ ત્યાં આવ્યા છે એમ બાને એ મોકલી દીધા અને પછી અમે બી આવ્યા. પણ બા ક્યાં છે એ તો કયો? બા એક મિનિટ, બાને મોકલી દીધા એટલે મોકલા એટલે બા ક્યાંય હતો પતો નથી બાનો. આ કાલ હાંજના અમે ગોતી છી એટલે અમને થયું કે બા અહીંયા જ વી આવ્યા છે, અને અમે બા અહીંયા વી આવ્યા હોય પછી અમારે ત્યાં રહીને શું કામ છે? અમે ત્યાંથી અહીં વી આવ્યા
એટલે હવે છે ને હંધુ હેડ ઘેર ઘુરે હંધે આરે રહેવું. પણ તમને કોણે કીધું કે બા અહીંયા છે? આખા ઘરમાં કઈ બા દેખાય છે તમને? બા તમે કે બા ને કામે વળગાડ્યા લાગે. હા શું બોલો તો? તો એક કામ કરજા, ઊભી થાને જોઈ આવ. હું કરવા જોવા જવા? તમારા ઘરમાં મને કઈ દેશ ન હું છે. સો ભાભી, હા બા ન્યા નથી, હા અહીંયા નથી, તો પછી બા જાય તો જાય ક્યાં? બા અહીંયા દેવા હોય, બાકી બાએ કઈ બીજું જોયું નથી. તો બા નાની ગુડ્ડી તો નથી ને કે એને બોટલ માં પેક કરીને સંતાડી દઉં? તમારો હું ભરો હો? મોટા ભાઈ, આ હું આ સામાન કેમ લઈને આવ્યા? આપણે હજુ હમણાં તો ફરવા ગયા હતા, પાછું બેગ લઈને કેમ આવ્યા? અત્યારે નથી જવા, બહુ ખર્ચા થઈ ગયા છે. શું મોટા ભાઈ, આ ભાભી કહી છે કે બા અહીંયા નથી આવ્યા, અમે ગામડે બહુ ગોતા પણ બા ન્યાય નથી. તો બા ગયા તો ગયા ક્યાં? અરે જ્યાં ગયા હોય ત્યાં. શું જ્યાં ગયા હોય ત્યાં? બાને ગોતવા તો પડશે ને, આખરે બા છે અમારા. તમારે બાને સાચવવા હોય તો તમે ગોતો, અમારે બાને નથી સાચવવા એટલે અમે નહીં ગોતીએ. હવે એમને ગોતવાના પાછા પૈસા ખર્ચવાના, કોને ખબર ક્યાં હોય. તારે કઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. હા પતી ગયું? આ બા ક્યાં ગયા છે, શું થયું છે? તમે લોકો તો ખુશ થતા છો ને કે સારું કર્યું, જ્યાં ગયા હોય ત્યાં ભાડમાં ગયા. જો એ બોલવાનું ચાલુ કરશે તો એ શબ્દ તું સાંભળી નહીં શકે. અને ભૂલમાં તું રહ્યો ગામડાનો, તને ગુસ્સો આવી ગયો ને, તે તારા ભાભી ને જો ઢીકો મારી દીધો તો એનું મોઢું ચૂંડાઈ જશે. તો તમને શું લાગે છે કે હું ચૂપચાપ ચૂપચાપ જોયા કરીશ? ના ના, હવે તું ચૂપચાપ જોયા કરીશ. આ બેગ લઈને હું હંમેશા માટે આ ઘર છોડીને જઈ રહ્યો છું. હવે તમારે ઘર છોડીને શું કામ જવું છે? ક્યાં જવું છે? મારી બા પાસે. બા પાસે? પણ બાને તો ગોતી રહ્યા છે, બા તે ક્યાંય નથી મળતા. મેન વાંધો તો ઈ છે. હા, બાની રહેવાની વ્યવસ્થા મેં કરી લીધી છે. શું? હા, તમને કોણે ડોઢા કર્યા હતા? કોણે કીધું હતું કે બાની વ્યવસ્થા તમે કરો? જે જ કહ્યું હતું ને કે મારે કઈ વિચારવું જોઈએ. પણ મારા ઘર ને તું ગમે તેમ કહી શકે એટલે મેં વિચાર કર્યો કે જો મારી જ પત્ની મારા ઘરને ઇજ્જત ના આપતી હોય, મારા બા ને ઇજ્જત ના આપતી હોય, તો મારે એની સાથે રહેવાથી ફાયદો શું છે? આ તું પિયર જવાની ધમકી આપતી હતી ને, એટલે મને વિચાર આવ્યો કે હવે જો તારે તારા પિયર જવું હોય તો પણ મારી ના નથી, તો આ મકાન ખાલી થઈ જશે, તો અમે હું અને મારી બા અહીંયા રહેશું. બાકી તારે જો અહીંયા રહેવું હોય તો પણ મને વાંધો નથી, મેં મારા બાની જે રહેવાની વ્યવસ્થા કરી છે ત્યાં હું રહીશ. એક મિનિટ, તમે આ બહુ ખોટું કરી રહ્યા છો, પછતાશો. મોટા ભાઈ, તમે એકલા નહીં, હું પણ તમારી વાતમાં સહમત છું. હકીકતમાં મારો વાંક હતો, અત્યાર લગ્ન મેં આની હંધી વાતું માની અને આમે તે આને ક્યારેય બાની મર્યાદા રાખી નથી. આ જેમ ભાવે ને માય બાને બોલતી હતી અને આની વાદે ચડીને મેં છેલ્લી વાર બાને સંભળાવવાનું ન સંભળાવવાનું સંભળાવ્યું છે. પણ મોટા ભાઈ, મને છે ને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હકીકતમાં આપણે બે ભાઈઓએ છે ને બાની હારે જ રહેવું જોઈએ. હું તમારી હારે આવવા તૈયાર છું. હા ભાઈ, તારે અહીં રહેવું હોય ને તો તું રહીજે, નકર તું ત્યાં ભાભીની જેમ તારો સામાન પેક કરીને જઈ શકે તારા પિયર. મારી યારે નો આઈ તો હાલ છે. આમાં મારો હું વાત છે? દીપ, હજુ એ કહું છું, વિચાર કરી લેજો. થેન્ક યુ કેવું છે? થેન્ક યુ. હા, મને બરાબર રીતે સમજાવવા માટે. હા દીપ, હું જાઉં છું મોટા ભાઈ ની યારે. મોટા ભાઈ, હું હંમેશા માટે તમારી સાથે રહેવા આવી ગયો છું. અને દેવાંકા, ઉતમ બેટા, તમે મને અવારનવાર મળવા આવતા રહેજો ને. બસ આજે મારી ઓરડીમાં મારે બધું થઈ રહે, મારે એકલીને જોઈએ કેટલું, એક રોટલો ઘડું ને તો અડધો બપોરે ને અડધો રાતે, મારે ક્યાં કઈ વધારે જોતું હોય. બસ બા, બહુ અમે લોકોએ અમારી માના ભાગલા પાડી લીધા, પણ હવે નહીં. હવે અમને બે ભાઈઓને હકીકત સમજાઈ ગઈ છે.
કે અમે તમારે યારે જે કઈ પણ કર્યું છે ને એ હંમેશા ખોટું જ કર્યું છે. એટલે બા હવે છે ને અમે બે ભાઈઓ અમારી આ ભૂલને સુધારવા માંગીએ છીએ. એનું હું થાય? હવે હું તો રહી ગરડી, મારે તો ઉપરથી વીજળી પડે ને તો મારે કોનો ભે હોય? અને હું એકલી મારું બધું કરી લઈ. તમે તમારે તમારું ઘર આસો બરાબર છે, તમે બધું એકલા કરી લેશો, હું આ કરી લઈશ, મારાથી આ થઈ જશે. આ એના લીધે તમે છે ને અત્યારે હેરાન થાવ છો. અને તમે ક્યારે કોઈ દિવસ આ બંને બહુને ખીજાવવાના બદલે અમને બંનેને ઠપકો દેવાના બદલે હંમેશા એવું જ વિચાર્યું છે કે થોડું ઘણું બોલે છે ને સાંભળી લઉં, દુઃખ સહન કરી લઉં. આ જેટલું દુઃખ સહન કર્યું છે એટલું જ ભોગવવાનો વારો આવ્યો છે. પણ હવે બસ અમારે છે ને આ પહેલા કરવાની જરૂર હતી. જો પહેલા જ એ લોકોને અમે કહી દીધું હોત ને કે પિયર જવાની ધમકી આપતી હતી, મારાથી અલગ થવાની ધમકી આપતી હતી, તો એની ધમકીથી ડરવાના બદલે ત્યારે જ કહી દીધું હોત કે તું મારી બાને ન સાચવે તો હું પણ તને નહીં રાખું. હા બા, મોટા ભાઈની વાત એકદમ સાચી છે. હર વખતે તમે જ હુકમ દમતું મેલો. મારા દીકરા, મારી વહુ, આ બધા સંબંધો તમને જ હુકમ આડે આવે છે બા. ક્યારેય પણ તમારી વહુની આડે કેમ નથી આવતા? એટલે તો ભગવાને મા બનાવી છે. બસ એનું પોતાનું કોઈ ઘર નતું હતું. સન્મે ત્યારે પિતાની, પરણે ત્યારે પતિની, અને છોકરાઓ થાય પછી છોકરાઓની. એનું પોતાનું કાંઈ નથી હોતું. અને બટા મને ખબર છે, એ દુનિયા જોઈ છે. એવું કહેવાય છે કે જ્યાં સુધી દીકરા પૈણા ન હોય ને ત્યાં સુધી આ ઝીપડી હલાવવાની, અને વહુ આવે ને ઝીપડી બંધ કરી દેવાની. જ્યારે ખાવાનું દે ત્યારે ખાવાનું, હોવાનું કે ત્યારે હોવાનું. હવે આમે સાચી જિંદગી મારે ક્યાં કઈ બીજી ઉપાધી હોય? બાપ, તમે તમારું જીવન ઉપાધિમાં જ કાઢ્યું છે. મને આજે યાદ છે, મારા બાપુજીના ગયા પછી હું હાલત હતી આપણા ઘરની, અને એમ છતાંય તમે તો માં નહીં પણ ભગવાન બનીને બે બે દીકરાઓને પાળી પોષીને મોટા કર્યા છે. આવું કોઈ ન કરી શકે બા. અને તમે અમને આટલું બધું આપ્યું, અમે એ દીકરાઓએ થઈને તમને હું આપ્યું બા? કઈ ના આપી શકે, ફક્ત દુઃખ. આ શહેરમાંથી કાઢીને ગામડે, ગામડેથી કાઢે એટલે શહેરમાં. આ રસ્તાઓમાં તમે સમય પસાર કરતા હતા, પોતાનું દુઃખ પોતે જાણતા હતા, ભગવાન પાસે પ્રાર્થના કરતા હતા. આના સિવાય બીજું કઈ હતું નહીં તમારા જીવનમાં. અને એટલા માટે જ મને વિચાર આવ્યો કે જો હું મારી મા માટે કંઈ ના કરી શકું તો જિંદગીમાં બીજું શું કરી શકવાનું? જુઓ, મારાથી અત્યાર લગીને ભૂલ થઈ ગઈ કે એ મારી હાજરીમાં પણ તમને ગમે તેમ ભૂલી દેતી હતી, પણ હું એક શબ્દ નહોતો કહી શકતો. પણ હવે બસ, હવે હું ક્યારેય એની સાથે રહેવા નથી માંગતો, અને તમારી સાથે જ રહેવા માંગુ છું. હા, તમે જે બટકું રોટલો બનાવશો ને એ મારે ચાલશે, એમાં હું ખાઈ લઈશ. કોઈ દિવસ કોઈ ફરિયાદ નહીં કરું તમને. બાપ, હું તો મોટા ભાઈથી મોટો ગુનેગાર છું. હું તો મારી બાયડીની વાતમાં આવીને વાદે ચડી ગયો હતો કે પાંચ દીમાં મોટા ભાઈએ તમને ઓછા હાંસવા તો હું થયું, પણ સદાય મેં તો તમને સાકારો જ આપ્યો ને. ક્યાં છે? એનું જે થવું એ નહી થાય બા. એને જો એની ભૂલ નો પસ્તાવો થાય ને તો થોડી આવશે. એ આવે તો અમે એને સ્વીકારવાની ના નહીં પાડી. બાકી એ ન આવે ને તો સારું છે. જો તમે એટલી ચિંતા કરતા હોય ને તો એટલું કહી દઉં છું કે હંમેશા મા બાપના વારા થાય છે ને, હવે મા બાપના વારા નહીં થાય.
આ તમારો વારો નહીં આવે, પણ અમારા બંને દીકરાઓનો સેવા કરવાનો વારો આવશે. એક દિવસ એ સેવા કરશે તો એક દિવસ હું અમે તમારી સાથે છે. બેટા તમે બે મારી હારે છો ને, બસ મારે કોઈ સેવાની જરૂર નથી. સવારે ઉઠતા મને જય શ્રી કૃષ્ણ કરશો, રાતે ઉઠતા જય શ્રી કૃષ્ણ કરશો, અને જો ભગવાનની દયાથી મને નખમાં રોગ નથી બેટા, કાંઈ નથી. તમે મારી હારે છો, પછી મારે હું ઉપાતી હોય.